કોંગ્રેસ પક્ષ સાથે દાયકાઓથી જોડાયેલા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તથા જામનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકેની વિવિધ ચૂંટણીઓ જીતેલા કાસમભાઈ ખફી પક્ષમાં પોતાના હજારો સમર્થકો ધરાવે છે અને મતદારોનો અનેક વખત વિશ્વાસ સંપાદન કરેલા નેતા હોવા છતાં કોંગ્રેસના મૌડી મંડળે તેઓને 77 જામનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક પર તેઓની દાવેદારી છતાં ટિકિટ ન આપતા અને આ ટિકિટ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષને ફાળવી દેવામાં આવતા ગઈકાલે રવિવારે રાત્રે કાસમભાઈ ખફીએ એક પત્રકાર પરિષદ બોલાવીને જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસમાં તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે. જામનગર નજીકના મસીતિયા ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં તેઓની સાથે કોંગ્રેસ પ્રદેશ મંત્રી તરીકે રહી ચૂકેલા યુસુફભાઈ ખફી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે કાસમભાઈ કોંગ્રેસ છોડતા તેઓના સમર્થકો એવા સેંકડો કાર્યકરોએ પણ તેમની સાથે જ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. આ પત્રકાર પરિષદના સ્થળે જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા કાસમભાઈ ખફીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો 77 ગ્રામ્ય વિસ્તારના જે કોંગ્રેસી અગ્રણી છે, કોંગ્રેસી નેતા છે કાસમભાઈ ખફી, કે જે એમણે એક આજે પ્રેસને રાત્રે 11 વાગે બોલાવ્યું છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે ગુજરાત વિધાનસભા ફોર્મ ભરવાનો, અને આજે એમની નારાજગી કલ્પના બહારની છે. આજે હજારો કાર્યકર્તાઓ આ મસતિયા જેવા નાના ગામની અંદર ભેગા થયા છે અને ખાસ કરીને જે કોંગ્રેસી અગ્રણી છે કાસમભાઈ ખફી, એ ખરેખર હિતોતર વિધાનસભાના દાવેદાર હતા અને આજે એને છેઠ સુધી બાના બતાવ્યા રાખ્યા કોંગ્રેસ પાર્ટીએ. અને અહીંયા એને જે ફિલ્ડમાં જે કામ જોઈએ છે, જે ફિલ્ડમાં જે લોકો નેતાઓ કામ કરે છે, એની એક પણ ટકો નોંધ લીધા વગર ગમે એને ટિકિટ આપી દેવાનો સ્વભાવ છે. એને કારણે આજે કાસમભાઈ ખફીને કલ્પના બહારની દુઃખ પણ થયું છે અને એના જે ટેકેદારો છે, હજારો ટેકેદારો ભેગા થયા છે. આજે રાત્રે 11 વાગ્યા છે, આવતીકાલે 15 તારીખ છે અને 15 તારીખે એ લોકો ફોર્મ ભરવા પણ તૈયાર છે અને કોંગ્રેસમાંથી તમામ હોદ્દા ઉપરથી એમને રાજીનામું પણ આપ્યું છે. અને આટલા દિવસથી ટિકિટની વાત જોઈને બેઠા હતા અને ઉપરથી પણ એક લલચામણી વાત કરતા હતા કે તમને આજે અમે જાહેર કરીએ, કાલે જાહેર કરશું, એવી રીતે કરીને લલચામણીમાં આજે છેલ્લા દિવસે પણ એમને ટિકિટ ન આપી અને બીજા જીવનભાઈ નામના જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા એને ટિકિટ આપી દેવામાં આવી છે. એટલે આ લોકોને કલ્પના બહારની આ નારાજગી જોવા મળે છે. એટલે આપણે કાસમભાઈ ખફી આપણી સાથે જોડાયેલા છે. આપણે કાસમભાઈ ખફીને પૂછશું, જે રાત્રે 11 વાગ્યા છે, રવિવારની રાત્રિ છે, હજારો કાર્યકરો તમારા ટેકામાં ભેગા થયા છે, શું છે એક્શન પ્લાન, શું છે, તમે કોંગ્રેસ એટલા બધા શું કામ નારાજ થયા છો? હું ચોક્કસ આજે કોંગ્રેસમાંથી રાજીનામું દીધો છે. ટેકેદાર નહીં, આ વિસ્તારના તમામ સમાજો જો મને મદદ કરતી હોય, તમામ સમાજ મને જો છૂટતી હોય, ત્યારે મારે એને સાથે રાખીને જે બી નિર્ણય લેવું પડે એ લીધું છે. આજે કોંગ્રેસમાંથી હું સભ્યપદમાંથી પર રાજીનામું આપ્યો છે. વાત રહી ઉમેદવારીની, તો 2012માં ઉમેદવાર હતો, પાર્ટી આપી રાઘવજી પટેલને, ખંભેથી ખંભો પાર્ટીને મદદ કરી અને પ્રદેશ ભાજપના પ્રમુખને પણ આ 77 ગ્રામ્ય અમે હરાવી હતી. પછી 2017માં તો ચોક્કસ વિપક્ષનો નેતા હતો જિલ્લાનો અને ચોક્કસ મજબૂત દાવેદાર હતો, છતાં પાર્ટીમાં નહોતો, એનો પણ નિર્ણય લીધો. મેં મારા જીવનમાં બેઈમાની નથી કહીતી, ખંભેથી ખંભો મિલાવી અને 7000થી જીતાવીને આ કોંગ્રેસને ફાળે સીટ અપાવી હતી. 2017ની વાત હોય તો દાવા બધાય કરે, તો પાર્ટી ક્યાંક ને ક્યાંક કાં તો મેરિટ ચેક કરે અથવા સમાજના મત ચેક કરે. જો વાત મેરિટની હોય તો આ 4 સીટ જીતો, 4 વિસ્તારમાં હું ચૂંટણી લડ્યો અને 4-4 જીતો છું. માત્ર જિલ્લા પંચાયત હમણાં છેલ્લે જીતો ને, એમાં 30,000માંથી 5700 માઇનોરિટી હોય અને કાસમ ખફી બહુમતી જીતીને આવતો હોય, તો એનો મતલબ એ છે કે સમાજ તમામ મને સ્વીકારતી હતી. ત્યારે મેં દાવેદારી કરી હતી સંસદીય સીટ પર. દુઃખ સાથે કહેવું પડે કે 100% કોંગ્રેસને માનવાવાળી જ્યાં મુસ્લિમ સમાજ ખાસ કરી અને જેના 3.5-4 લાખ મત હોય અને એનો માત્ર 7 સીટમાંથી 1 જ સીટ ઉપર દાવો હોય અને કોંગ્રેસ પાર્ટી ક્યાંક ને ક્યાંક કાયદેસર કે ચોક્કસ એની રણનીતિનો ભાગ મને ગુજરાત લેવલ લાગ્યો કે એને 7-6થી 7મી સીટ ના આપવી જોઈએ, ચાહે ગમે એટલો કોંગ્રેસમાંથી મજબૂત માઇનોરિટી કેમ ના હોય. તો આ વાતની મને દુઃખ છે. કોંગ્રેસ હારે છે એનું કારણ છે, છેલ્લા 27 વર્ષથી ભાજપનું રાજ છે, એમાં પણ કોંગ્રેસના આજે ટિકિટ છે, દાવેદાર હોય ખરેખર તમારા જેવા તાકાતવાળા નેતાને ટિકિટ ન દેવાને કારણે પણ હારે છે. હું આવડો કોઈ મોટો નેતા નથી, પણ તમે ફિલ્ડમાં તાકાતવાળા નેતા છો એ તો નક્કી છે સાહેબ. આજે હજારો કાર્યકર્તાઓ ઉજાગરો કરી તમારી પાછળ છે. હું ચોક્કસ મારા વિસ્તારનો નેતા છું, જીણી જાડી જે મારા ક્રાઇટેરિયામાં આવે છે એમાં ચોક્કસ ઈમાનદારીપૂર્વક તમામ સમાજોને લઈને
હું નેતાગીરી કરું છું, મને સ્વીકારે છે. જ્યારે જે પાર્ટીનો હું નેજો લઈને હાલતો હતો, જે પાર્ટી માટે મારી વફાદારી હતી, જે પાર્ટીને મારી સમાજ માનતી હતી, માત્ર કાસમભાઈને જો નજરઅંદાજ વારા ફેરે કરવામાં આવતો હોય, ચાર ચાર ફેરે જો એને સાઈડમાં રાખવામાં આવતો હોય, તો મને એવું નક્કી થયું છે કે હવે ચોક્કસ મારે આ પાર્ટીની અંદરમાં મારે મૂકી દેવી જોઈએ. અને આવતા દિવસોમાં મારા વિસ્તારની નેતાગીરી કેમ કરવી અને કેવી રીતે ઉમેદવારી કરવી એ તમામ આગેવાનોને લઈ અને હું ચોક્કસ રણનીતિ રૂપ હું નક્કી કરીશ. એક્શન પ્લાન શું હશે? આગળનો એક્શન પ્લાન ચોક્કસ હશે કે ગુજરાતમાં ઇતિહાસ રચાશે. 77માં કોક એવો ઉમેદવાર હતો કે જેને તમામ સમાજનો સપોર્ટ હતો, તમામ સમાજ એને ઈચ્છતી હતી, અને આવા વફાદાર સમાજનો એક ઉમેદવારને જો સાઈડમાં નજરઅંદાજ કરી અને કોંગ્રેસના જે નેતાઓ કામ કર્યું છે ત્યારે હું ચોક્કસ કહું છું. તમે છેલ્લે શક્તિસિંહ ગોહિલને પણ તમે મોટી સંખ્યામાં રજૂઆત કરી, ખાસ કરીને જિલ્લાના આગેવાનો પણ મુસ્લિમ સમાજથી તમારા ટેકેદારો આવ્યા હતા, છતાં પણ નોંધ લીધી. જો હું કોઈને વ્યક્તિગત નથી કહેતો, પણ જો બે જિલ્લાના 1500 આગેવાન આવ્યા હોય અને ખાસ કરીને 100% જે મુસ્લિમો જે કોંગ્રેસને ઈચ્છતા હોય, અને આવા જો 1500 આગેવાનો ચાર ચાર કલાક સર્કિટ હાઉસે બેસાડી અને જો એને ટાઈમ દેવા પછી જો મળવાનો ટાઈમ ના હોય ને, તો આ કોંગ્રેસને બચાવવાનું કામ નથી કરતા. દુઃખ સાથે કહેવું પડે છે કે ક્યાંક ને ક્યાંક તમારી વફાદારી છે, વફાદારી સામે તમે વફાદારી નહીં. વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ લડવા નીકળો છે, લગભગ ફિક્સિંગ મેચ હોય એવું લાગે છે? ભાઈ હું કોઈ વિશે ફિક્સિંગ નથી કરી શકતો, ના કહી શકતો. પણ ટિકિટ તમને, તમે એક વિજેતા દાવેદાર હતા સાહેબ, એક વિજયલક્ષી દાવેદાર હતા, છતાં પણ ટિકિટ ન મળી. દાવેદાર હતો, મજબૂત દાવેદાર હતો, પણ ક્યાંક ને ક્યાંક મને અન્યાય થયો છે ને. હું ચોક્કસ આ કોંગ્રેસમાંથી છૂટો થાઉં છું, ના આવતા દિવસોમાં અમે અમારા ભવિષ્ય માટે, અમારા રણનીતિ માટે, અમારી આવતી નસલ માટે અમે ચોક્કસ સંદેશો દેવા માંગીએ છીએ. અમે કોઈની જાગીર નથી, કોઈની પેઢી નથી, કે કોઈને અમે મતદાર થઈને રહેવાના નથી. અમે પણ અમારો જાગૃત સમાજ કરશીએ અને અમારા સમાજને ઉપર ધૂળ છાંટેલી છે બંધ આખું કરી દે છે મત, એને પણ કહીશ કે લોકશાહીની અંદરમાં લોકો જે ચૂંટે એનો વહીવટ કરે, રાજ કરે અને એનો વિકાસનો કામ કરે ને, એવું ચોક્કસ અમે પાછું ઘોષીએ. ચૂંટણી લડવું છે એ તો નક્કી છે સાહેબ? 1000% લડવાનો છું અને ચોક્કસ લડીશ. કાલે ફોર્મ ભરીશ. તમે સમજાવવા આવશે ભાઈ પાછું ફોર્મ ખેંચી લેશો? જો કાસમ કપી છે એટલો નબળો નથી કે કોઈને સમજાવ. હું બહુ સમજેલો છું અને સમજાવવાની વાત રહી તો ઘણા મારા વડીલો, મારા અંગત વ્યવહાર છે, મારા મને મળે, પણ ચોક્કસ કાસમ ખપીની આ રણનીતિ નથી, એની પાસે ઉભેલી આ સમાજની હશે અને સમાજ જે દિશામાં મને લઈ જશે ને એ દિશામાં જવા માટે હું તૈયાર છું. આ રીતે આ કાસમભાઈ ખપી હતા અને 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી એને ચપ્પલ ઘસી નાખ્યા છે એટલી કલ્પના બહારની મહેનત કરી છે. 77 વિધાનસભાનું બહુ મોટું નામ છે અને ખેડૂત પુત્ર છે, પોતાને ખેતી પણ છે, એટલે લગભગ આજુબાજુના જે ખેડૂતો છે એ પણ નાના મોટા પ્રશ્નો એ લઈને જિલ્લા પંચાયતો, જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તરીકે પણ એને સારું એવું વર્ક કર્યું છે અને લોકોમાં છવાયેલા હોય છે. અને છેલ્લા 3-4 વર્ષથી તો માત્ર આ વિધાનસભા ચૂંટણી લડવા માટે મહેનત કરતા હતા અને મહેનતના ફળ સ્વરૂપે આજે સાંજે મેસેજ આવ્યો કે આ જે ટિકિટ છે 77 વિધાનસભાની એ જીવનભાઈ નામના ઉમેદવારને આપી દેવામાં આવી છે, એટલે આ લોકોને ઘણું દુઃખ થયું છે. અને જે દાવેદાર હતા, ખાસ કરીને ફિલ્ડના વર્કર હતા, એમને ટિકિટ ન આપી અને એના જે ટેકેદારો છે એમાં કલ્પના બહારનું દુઃખ થયું છે. અને આજે રાતે 11 વાગે જોયું છે, હજારો લોકો અહીંયા ભેગા થયા છે, એટલે આવતા દિવસોમાં નવા જૂની થશે એ નક્કી છે. 77 જામનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ કાસમભાઈ ખફીને ટિકિટ ન આપતા રવિવારે રાત્રે કાસમભાઈ કોંગ્રેસ છોડી એની જાહેરાત કર્યા પછી સાથી મિત્રો અને સમર્થકો સાથે ચર્ચા વિચારણા કરીને બહુજન સમાજ પાર્ટીના ચૂંટણી પ્રતિક હાથી પર સવાર થવાનો નિર્ણય જાહેર કરી આજે સોમવારે બપોરે તેઓએ 77 જામનગર ગ્રામ્યના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ દાખલ કર્યું છે અને વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે ભૂતકાળમાં કોંગ્રેસ સાથે જોડાયેલા યુસુફભાઈ ખફી અને બહુજન સમાજ પાર્ટીના સ્થાનિક આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાસમભાઈ ખફીનું ઉમેદવાર તરીકે સમર્થન અને સન્માન કર્યું હતું. આ તકે કાસમભાઈ ખફીએ જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારીયા સાથેની વાતચીતમાં આ બેઠક પર પોતાનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું અને પોતાની ઉમેદવારી અંગે કેટલીક વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે. આજે હું બહુજન સમાજ પાર્ટીમાંથી હું 77 ગ્રામ્ય વિધાનસભાનો મેં ફોર્મ મારો ભર્યો છે ત્યારે ચોક્કસ કે રાતના 11:30 વાગે હું
આગેવાનોને બોલાવ્યો અને અમે નક્કી કર્યો કે આજ 25 વર્ષની કાર્ય મારો જે 77 ગ્રામ્ય વિધાનસભામાં હું તાલુકા પંચાયતથી કરી અને જિલ્લા પંચાયતથી કરીને કોર્પોરેશન 4-4 ઇલેક્શન આ વિસ્તારમાં લોકો મને ચૂંટાવતા હોય તો ચોક્કસ એ જ ખેડૂતો એ જ નબળા વર્ગો જે મારી સાથે હોય તો જ હું આ કર્યું હોય અને આ લોકોની નિમાન હતી કે કાસમભાઈ ટિકિટ મળી નહીં તો કોઈ વાંધો નહીં, તમે ફોર્મ ભરો અને ચોક્કસ અમે તમારા સાથે જઈએ અને એ મારા સાથે હશે તો મને મારો પૂરતો વિશ્વાસ છે કે હું પબ્લિકને અદાલતમાં ગયો છું અને 1 તારીખે જે જજમેન્ટ આવશે ને એ ગુજરાતનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.